અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ એપલ પ્લાઝા પાસે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઈવા ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું। અંકલેશ્વરની વાલિયા ચોકડીથી વાલિયાને જોડતા માર્ગ અકસ્માત ઝોન બન્યો છે। અવારનવાર આ માર્ગ ઉપર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ શ્રીજી વિલાસ સોસાયટીમાં રહેતા નીરજ રમેશચંદ્ર શાહનો 10 વર્ષીય પુત્ર કથન શાહ આજરોજ સવારે 11 વાગ્યાની આસપાસ અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર આવેલ એપલ પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવેલ હાઈવા ડમ્પર નંબર GJ16AV5082ના ચાલકે બાળકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કથન શાહને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું। અકસ્માતને પગલે લોકટોળા એકત્રિત થઈ જતા હાઈવા ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો। અકસ્માત અંગેની જાણ GIDC પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મને નથી ખબર, બેન મરી ગઈ, જે હોય ગમે તે મરી ગઈ। ભરૂચ જિલ્લામાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં 2 ટ્રક ચાલક સહિત 2 લોકોના મોત નિપજ્યા। મહારાષ્ટ્રના બીડ જિલ્લાના નવનાથનગર ખાતે રહેતો સચિન વિલાસ ઓવલા પોતાના સંબંધી અને ટ્રક ચાલક વિકાસ વસંત લાંડગે સાથે ટ્રક લઈ સતારાથી આદુ ભરી નડિયાદ ખાતે જઈ રહ્યો હતો। તે દરમિયાન ભરૂચ વડોદરા જવાના ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો, તે વેળા નવીપુર ઓવરબ્રિજ ઉતરતા ટ્રકમાં આગળનું ટાયર પંચર પડતા ટ્રક ચાલકે તેને બદલી રહ્યો હતો અને સચિન ઓવલ પાછળથી આવતા વાહનોને સાઈડ બતાવતો હતો। તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રકના ચાલકે ઉભેલ ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વિકાસ વસંત લાંડગે શરીર ઉપર ગંભીર ઇજા પહોંચતા તેને ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગતરોજ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું। જ્યારે ઝઘડિયા તાલુકાના ખડોલી ગામ નજીક હોટલ દ્વારકાધીશ નજીક અજાણ્યા વાહન ચાલકે હોટલમાં કામ કરતા પ્રવીણ ઠાકોર વસાવાને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। અકસ્માત અંગે રાજપાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।